આપનો દિવસ શુભ થાય, મંગલમય થાય એવી શુભકામનાઓ સાથે આપ સૌ કોઈ જોડાયેલા છો ફેસબુક પેજ દ્વારકા ટુડે થી, દ્વારકાથી, અને હું વૃંદા પાટિયા આપની સાથે. આજે તારીખ 12 ઓગસ્ટ છે અને મંદિરની અંદર આજે શ્રાવણ વદ 11 એકાદશીનો આજે દિવસ છે. એકાદશીનું ખાસું એવું મહત્વ છે દાન જપ તપ ધ્યાન માટે. અને આજે કહેવાય છે કે આપણે 5 આપણી કર્મેન્દ્રિય અને 5 આપણી જ્ઞાનેન્દ્રિય આમ 11 વસ્તુઓ ભગવાનને સમર્પિત કરવાની હોય છે જેને એકાદશી કહે છે. મનીષ નિમેશ ચૌહાણ, મનીષ ગર્ગ સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે. જય દ્વારકાધીશ લલિત કુમાર, જય દ્વારકાધીશ આલાભાઈ આહિર રોજે આપણી સાથે હોય છે. જય ઠાકર, જય દ્વારકાધીશ ધર્મેશ માવાણી, જય દ્વારકાધીશ પુનિત તેજ પરા જે પણ આપણી સાથે રોજે હોય છે, જય દ્વારકાધીશ. મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલી વાંચી શકું, બસ ઠાકર જાણે અને માની લઉં છું કે હું નસીબદાર છું. બહુ જ સુંદર એવી ઠાકરને જોઈને હું માની લઉં છું કે હું નસીબદાર છું. સુંદર એવી કોમેન્ટ. સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ ની હિતાર્થ અજાણી, જય દ્વારકાધીશ અજય ઓડેદરા પોરબંદરથી, જય શ્રી કૃષ્ણ. શીતલ વંદી ભૂ આપણી સાથે છે, કૌશિક મેઘાણી, જય દ્વારકાધીશ. રાજેન્દ્ર સિંહ ચૌહાણ આપણી સાથે છે, ભરત જોશી, જય દ્વારકાધીશ. હરેશ ભેટારિયા, જય દ્વારકાધીશ. શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની. ખાસ વિડીયોને શેર કરજો, હજી કોઈએ શેર નથી કર્યું. અને આજે વિષ્ણુ સહસ્ત્રના 22મા શ્લોક પર છીએ. અજો દુર્મશણ શાસ્ત્રા વિશુદ્ધાત્મા શુરારિહા, જેમાં સૌથી પહેલું નામ આવે છે ઓમ અજાય નમઃ. ગઈકાલે પણ આપણે જાણ્યું હતું અજાય નમઃ, જેને જન્મ અને મરણથી જે રહિત છે એવા શ્રી હરિ વિષ્ણુ. ભગવાનને કોઈ જન્મ નથી, ભગવાનનું કોઈ મરણ નથી. એમના અવતારો જે છે એ અવતારો જન્મે છે અને અવતારો એની લીલાને પૂર્ણ કરે છે. મૃત્યુ જાય છે એવું તો ના બોલાય, ભગવાન માટે શબ્દ વાપરવામાં આવે છે કે એમની અવતાર લીલાને તે પૂર્ણ કરે છે. એટલે અવતારો જે છે એ લીલા પૂર્ણ કરે છે, પરંતુ ભગવાનને કોઈ શ્રી હરિ વિષ્ણુને કોઈ જન્મ અને મરણ નથી. એટલે ઓમ અજાય નમઃ, જન્મ અને મરણથી રહિત એવા દેવ, જેનો અર્થ થાય છે. ત્યારબાદ આવે છે અજ દુર્મેષણ, દુર્મેષણાય નમઃ, ઓમ દુર્મેષણાય નમઃ. દુર્મેષણા એટલે કે છે બધું જ જોઈ છે, આ બંને નામ સરખા છે દુર્મેષણાય. અને ત્યારબાદ આવે છે ઓમ શાસ્ત્રાય નમઃ, એટલે શાસન કરવાને. દુર્મેષણાય કે જે બધું જ જોઈ છે, જે આપણે ગઈકાલે પણ આ શબ્દનો અર્થ જોયો હતો કે બધામાં ભગવાન રહેલા છે અને બધાની અંદર રહીને બધું જ જોઈ છે, જેને આપણે દુર્મેષણાય નમઃ કહેવાય છે. અને દુર્મેષણાયનો બીજો અર્થ થાય છે કે જેને કોઈ હરાવી નથી શકતું એવા દેવ. ભગવાનની જીત, યશ, કીર્તિ જે અખંડ છે, ભગવાનનો યશ ક્યારેય ઓછો નથી થયો. ભગવાનનો યશ છે, કીર્તિ છે, જીત છે એ ક્યારેય ઓછા નથી થયા. ભગવાન હંમેશા જીતે છે, હંમેશા યશને ધારણ કરે છે. તો ભગવાન હંમેશા યશ એનો વધતો રહે છે એવા ભગવાન છે. પછી આવે છે શાસ્ત્રેણમાં, એટલે કે ભગવાન શાસન કરનાર છે. આપણા સૌ કોઈ ઉપર જે આત્મા રૂપે ભગવાન બિરાજેલા છે એ આપણા પર શાસન કરે છે, આપણે ટકોર કરે છે. આપણે ખોટું કરતા હોય તો એક વખત આપણે અંદરથી એવું થાય, જો એ ભગવાનની પૂર્ણ કૃપા હોય તો, એવી આપણે થોડી પણ એવી જો હોય તો અંદરથી આપણે કોઈ રોકે ટોકે. મેં ગઈકાલે પણ આ વાત કીધી હતી. તો ભગવાન છે શાસન કરનારા દેવ છે, શાસ્ત્રાય નમઃ. ત્યારબાદ આવે છે વિશુદ્ધાત્મને નમઃ. વિશુદ્ધાત્મને નમઃ એટલે વિશેષ રૂપે યશ ધારણ કરનાર. આ પણ સિમિલર શબ્દ છે, આગલો શબ્દ છે એનો જ સામાનાર્થી શબ્દ છે.
भगवान छे विशेष रूपे यश धारण करे छे। भगवान ना यश मा भगवान ना कीर्ति मा जे छे ए वधारो थतो रहे छे, क्यारे घटाड़ो नथी थतो। भगवान हमेशा जे छे ए बधानी वच्चे जयरे विराजमान होय परमात्मा श्री हरि विष्णु, त्यारे एमनो यश जे छे ए विशेष रूपे होय छे, विशेष यश धरावनार परमात्मा छे। જ્યારે રાજસુ યજ્ઞ થયો ત્યારે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું ભીષ્મ પિતામા દ્વારા કે બધા ભલે ઉપસ્થિત હોય, ભીષ્મ પિતામા સૌથી મોટા વડીલ હતા, પરંતુ બધા કરતા સૌથી વધારે જો કોઈ યશને અને શ્રેષ્ઠ કીર્તિને પ્રાપ્ય કોઈ હોય તો શ્રીહરિ વિષ્ણુ છે, શ્રી કૃષ્ણ છે, તમે પહેલા એમને સ્થાન આપો, તમે પહેલા એમની પૂજા કરો। અને યુધિષ્ઠિર જે છે એ રાજસુ યજ્ઞની અંદર વડીલોને નહીં પરંતુ સૌથી પહેલા શ્રી કૃષ્ણનું પૂજન કરે છે, શ્રી કૃષ્ણને આવકારે છે, એમને સ્થાન આપે છે। એટલે ભગવાન એવા છે કે બધાની વચ્ચે જયારે બિરાજમાન હોય ત્યારે વિશેષ રૂપે યશ જે છે એ ભગવાનને આપવામાં આવે છે, એટલે વિશુદ્ધાત્મને નમ। ત્યારબાદ આવે છે સુરારિયા। સુરારિયા જે છે એ ત્રણ શબ્દનો આખો જે શબ્દ બનેલો છે, જેમાં સુરા એટલે દેવતાઓ, રિહા સુરારિયા એટલે કે શત્રુઓ, ને હા એટલે હણનાર, દેવતાઓના જે કોઈ પણ શત્રુ હોય છે એમને હણનાર શ્રીહરિ વિષ્ણુ છે। અને આ પહેલા પણ આપણે એની વાત કરી હતી કે ભગવાનનો વામન અવતાર છે, ભગવાનનો મોહિની અવતાર છે, કે બધા અવતારો ભગવાને દેવતાઓના કહેવાથી કર્યા છે। દેવતાઓએ જ્યારે ભગવાનને આજીજી કરી કે બલિ રાજા છે, યજ્ઞ કરી રહ્યા છે, અને જો એનો યજ્ઞ સફળ થઈ જશે તો એ ઇન્દ્રાસન ઉપર હાવી થઈ જશે અને દેવતાઓને રખડવાનો વારો આવશે, દેવતાઓ એમની શક્તિને પહોંચી નહીં શકે, એટલે ભગવાને વામન અવતાર લીધો દેવતાઓ માટે થઈને। બલિરાજાને એમણે ત્રણ ડગલા પૃથ્વી, બે ડગલામાં આખું બધું માપી લીધું અને ત્રીજું ડગલું એમના મસ્તક ઉપર મૂકીને એમને પાતાળ લોકમાં મોકલી દીધા હતા, એટલે એમનો યજ્ઞ જે છે એ અધૂરો રહ્યો, યજ્ઞને સંપન્ન ન કરી શક્યા, એમની એને શક્તિ ના મળી। ત્યારબાદ મોહિની સ્વરૂપ છે, એમાં પણ દેવતાઓ અને દાનવો જયારે અમૃત માટે ઝઘડો કરી રહ્યા હતા ત્યારે દેવતાઓને થયું કે જો દાનવો અમૃત પી જશે તો હાહાકાર મચાવી દેશે, પૃથ્વી ઉપર નાશ કરશે, એટલે દાનવોનું અમર તત્વ સારું નહીં, દેવતાઓ અમર થયા પણ દાનવો જો અમર થશે તો બહુ જ અઘરું પડી જશે। એટલા માટે થઈને ભગવાને મોહિની સ્વરૂપ લીધું અને મોહિની સ્વરૂપથી એણે માત્ર દેવતાઓને જ અમૃતપાન કરાવ્યું, દાનવોને નહીં, જેમાં રાહુ અને કેતુ જે બંને થોડા ટીપા પી ગયા હતા અને એકનો પૂંછડીનો ભાગ અને એકનો ગળાનો ભાગ છે એ અમર છે અને બાકી શરીરનું છેદન જે છે એ શ્રી હરિ વિષ્ણુના સુદર્શન ચક્રથી થઈ ગયું છે। એટલે આવી રીતે દેવતાઓને અમૃતપાન કરાવવા માટે પણ ભગવાને મોહિની સ્વરૂપ લીધું હતું, એટલે સુરારિયા ભગવાન જે છે એ દેવતાઓના શત્રુને હણનાર છે, દેવતાઓના શત્રુને મારી નાખનાર છે અથવા દેવતાઓનું રક્ષણ કરનાર છે એવો શબ્દનો અર્થ પણ કરી શકાય છે। અને થોડી ક્ષણોની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજા આપણી સમક્ષ ખુલી જશે, પુનિત તેજ પરા જય દ્વારકાધીશ, મહેશ દરપદા જય દ્વારકાધીશ, વિશાલ ગણાત્રા જય દ્વારકાધીશ, રાજેશ એમ પટેલ આપણી સાથે રોજ જે હોય છે જય દ્વારકાધીશ રાજેશભાઈ, શામજી આહિર જય દ્વારકાધીશ, ખાસ વિડીયોને શેર કરજો જે લોકો પણ બહારથી જોઈ રહ્યા છે દ્વારકાની બહારથી, એમને ખાસ રિક્વેસ્ટ છે કે કિશન પટેલ જય દ્વારકાથી સાબરકાંઠા હિંમતનગરથી આપણે જોઈ રહ્યા છે, વિડીયોને ખાસ કિશનભાઈ શેર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી જે છે એ વિડીયો પહોંચી શકે, બહુ જ ઓછા શેર કરો છો, વિડીયો લોકો સુધી પહોંચી શકે, કૃષ્ણના કરોડો ભક્તો છે અને આપને પણ આંગળી સિંધ્યાનો પૂન મળી શકે, આપ પણ લોકો સુધી પહોંચી શકો અને ભગવાનની સુંદર ધ્વજા આપણી સમક્ષ ખુલી ગઈ છે। આપણે થોડા ઓપોઝિટ ડાયરેક્શનમાં છીએ, ભગવા રંગની સુંદર ધ્વજા જે છે ખુલી છે, બહુ જ એકદમ સુંદર, ભગવાનને કેસરી રંગ છે, ભગવાનને શૌર્યનો રંગ છે, છઠ્ઠીના દિવસે પણ ભગવાનને કેસરી રંગ છે અને જન્માષ્ટમીના દિવસે પણ જે છે ભગવાનને કેસરી આભૂષણો પહેરાવવામાં આવતા હોય છે, તો બહુ જ સુંદર એવી કેસરી રંગની ધ્વજાજી ખુલી ગઈ છે। વિજય તોલિયા જય દ્વારકાધીશ, વિપુલ ઝાપડિયા હે આવી આઠમની રાત તમે રમવા આવો, રાસે મોહન મુરલીવાળા રમજો ગોવાળિયાની સાથે, જય દ્વારકાધીશ, વાસુદેવ પટેલ જય મુરલીધર, રાજેશ ડાભી જય દ્વારકાધીશ, જે જે પિટોરાડા જય દ્વારકાધીશ, હિતાર્થ અંજનાની જય દ્વારકાધીશ, દાવડા શાલિન જય દ્વારકાધીશ, રાડદિયા ભૂપત સુરતથી આપણી સાથે છે, રાડદિયા ભૂપત સુરતથી ખાસ વિડીયોને શેર કરજો, આહિર
નીતિ સાંભળ્યા જય દ્વારકાધીશ. તો આપ સૌ કોઈ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય ધ્વજારોહણના દર્શન કર્યા, અપના ફેમિલી ગ્રુપની અંદર અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ વિડીયોને શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી છે આ ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહણના દર્શન પહોંચી શકે. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાઢિયા. અને આજની આ ધ્વજારોહણ છે એ કહેવાનું રહી ગયું, ભૂપતભાઈ રવજીભાઈ ગોંડલિયા તરફથી આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે. ભૂપતભાઈ છે, રવજીભાઈ ગોંડલિયા, એમના દ્વારા જે છે એ આજની આ ધ્વજારોહણ થઈ છે. અને કિશન પટેલનો આજે જન્મદિવસ છે. હિંમતનગરથી, સાબરકાંઠાથી આપણી સાથે જોડાયેલા હતા. દ્વારકાધીશ આપની હર મનોકામનાને પૂર્ણ કરે. કિશનભાઈ, આપની જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન દ્વારકાધીશની કૃપા હંમેશા આપના પર વર્ષી રહે. કિશન પટેલ સાબરકાંઠા હિંમતનગરથી, જેમનો આજે જન્મદિવસ છે. અને દ્વારકા ટુડે પરિવાર વતી આપ સૌ આપને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના. તો આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાઢિયા. સૌને જય દ્વારકાધીશ.